શ્રી સ્વામિનારાયણ એકેડેમી અડાજણ સુરત ખાતે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એલ્યુમેનિક મીટનું આયોજન કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ જે ફક્ત સુરત ગુજરાત ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ અનેક જગ્યા ઉપર સ્થાયી અને સફળ થયા હોય આ કાર્યક્રમમાં હાજર રહી શાળા તરફથી પોતાની કૃતજ્ઞતા દર્શાવી હતી. જીવન ઘડતરમાં કેવો ફાળો આપતા જ પૂછવામાં આવ્યું ત્યારે જણાવતા જ ઘણી ગૌરવની લાગણી પણ અનુભવી હતી. કાર્યક્રમમાં જે શિક્ષકો 15 વર્ષથી શાળામાં સેવા આપી રહ્યા છે એનું પણ નોન ટીચિંગ સ્ટાફ હોય તેમનું પણ સન્માન કરાયું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્વામિનારાયણ એચવી વિદ્યાલય, સ્વામિનારાયણ એકેડેમી અડાજણ સુરત, ખાસ કરીને આજે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન ગોઠવ્યું હતું, જેમાં દેશ વિદેશ બધેથી જ્યાં જ્યાં વિદ્યાર્થીઓ હતા એ પોતાનું આયોજન કરી અને બધા જ અહીંયા આવ્યા અને દરેક આજે બાળકોએ એકબીજાને મળી અને એમના ગુરુજનોને બધાને પણ આશીર્વાદ લીધા, ગુરુજનના બધાને મળીને, અને વિશેષ ને વિશેષ વિદ્યાર્થીઓ બધા અમારા ખૂબ સારી પ્રગતિ કરે એના માટે આજના અલગ અલગ અમારા કાર્યક્રમો હતા. ખાસ કરીને એક સંસ્થાએ એવી એપ રજૂ કરી છે બાળકોને કે જે બાળકો આપસમાં એક દૂસરે કનેક્ટ થઈ અને બધા એકબીજાના સહયોગ કરી અને જીવનમાં પોતે તો આગળ વધે પણ જીવનમાં બીજા જે કંઈ એમના જુનિયર બાળકો જે કંઈ વિદ્યાર્થીઓ જે આવતા હોય તેમને પણ સપોર્ટ કરે એ રીતનો એ આ જૂના અમારા જે કંઈ વિદ્યાર્થીઓ છે એણે જ આ આઈડિયા આપ્યા છે અને એ આઈડિયાથી જ આ કામ આગળ વધી રહ્યું છે. અમારા ચિરંજીવ કરીને વિદ્યાર્થી છે એનો જ મેઇન હતો કે જે 6,000 વ્યક્તિઓને અત્યારે પોતે રોજીરોટી આપી રહ્યો છે. એટલે આવા અલગ અલગ જે કોઈ ઘણા 3 બાળકો એવા છે કે જે આઈએસ ને આઈપીએસ બન્યા છે, બીજા ઘણા બાળકો ડૉક્ટર એન્જિનિયર ઘણા બધા એવા બાળકો છે કે જેનો અમને દરેક શિક્ષકગણોને અમારા પૂજ્ય સ્વામીજીને પણ એમનો આનંદ છે કે વિદ્યાર્થીઓ આવું જીવનમાં પ્રગતિ કરે અને આગળ વધે ઉતરો. તો એ બાળકોને પણ હું એવો સંદેશ પાઠવીશ કે આ તમારી જે કંઈ તમે બાળપણ જ્યાં વિતાવેલું છે એ સંસ્થાને યાદ કરી અને એમણે આપેલા જે સંસ્કારોને, તમારા માતપિતાએ આપેલા સંસ્કારોને સાથે રાખી અને જીવનમાં બધા જે કંઈ બાળકો જ્યાં જ્યાં પણ છે ત્યાં એ લોકો એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવો સંદેશ આપીશું. ચાલુ કરું. હેલો, જય સ્વામિનારાયણ. મારું નામ ચિરંજીવ મહેરા છે. મેં સ્વામિનારાયણ સ્કૂલમાં 2013માં પાસ આઉટ થયો હતો. અત્યારે હું કેનેડામાં સ્થાયી છું અને મારા 2 બિઝનેસીસ છે અને હું ડેટા સાયન્ટિસ્ટ છું. તો સ્વામિનારાયણ સ્કૂલ માટે મારે ખાલી એટલું જ કહેવું છે કે સ્કૂલનું એજ્યુકેશન બહુ જ સારું છે અને ટીચર્સ એટલે ખૂબ જ સપોર્ટિવ છે. અને બીજું એ કે ભણતરની સાથે સાથે રમતગમતમાં અને બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં બી સ્કૂલ એકદમ ટોપ ઉપર છે સુરત શહેરમાં. આટલું મારું કહેવું છે અને મારો એક્સપિરિયન્સ આટલું કહે છે. તો કેનેડા હું સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો હતો, અત્યારે હું સ્થાયી છું ત્યાં. મેં મારી એક ડેટા સાયન્સની કંપની છે અને મારી એક ફેશન બ્રાન્ડ છે જે ઇન્ડિયા, યુએસએ અને કેનેડા 3 જગ્યા પર હમણાં ઓપરેટિવ છે. અને કેનેડા ગયો ત્યારે શરૂઆતમાં તો ખૂબ જ સ્ટ્રગલ થઈ પણ સ્કૂલના એજ્યુકેશનમાં અમને શીખવાડ્યું હતું, કેમ કે ધાર્મિક સાઈડ પર મારું એજ્યુકેશન વધારે ઇન્કલાઇન્ડ છે તો અમને કે સાહસ લેવાનું અને થોડું પેશન્સ રાખવાનું લાઈફમાં અને ગુસ્સો નહીં કરવાનો અને લોકો જોડે સંબંધ એટલે સારી રીતના મેન્ટેન કરવાના એ અમને શીખવાડ્યું હતું. તો એ મને લાઈફમાં ખૂબ જ ઉપયોગી બન્યું અને આજે હું ખુદને સફળ ગણીશ. જે મિત્રો આ કાર્યક્રમમાં નથી આવી શક્યા કોઈ કારણોસર એમને એટલું જ કહીશ કે એ લોકોએ બહુ બધી વસ્તુઓ મિસ કરી છે. અત્યારે અમે જેટલા મિત્રો આવ્યા છે એ લોકો જોડે ભેગા થઈને બધી વાતો કરી કે ભાઈ આપણે કેવી સ્કૂલમાં ધમાલ કરતા હતા, આપણે કેવી રીતે લોકોને હેરાન કરતા હતા અને કેવી રીતના ભણતા હતા અને મજા કરતા હતા. સો આ બધી જે પળો છે એ આગળ જતાં અમને બહુ જ યાદ આવશે. તો આ બધી વસ્તુ તમે મિસ કરી નાખી છે તો નેક્સ્ટ ટાઈમથી ચોક્કસપણે તમને આવા વિનંતી બધાને. હેલો, મારું નામ જય શેઠ છે અને હું અત્યારે ફેમિલી બિઝનેસ કરું છું. અમારું આદિનાથ ફર્નિચર કરીને ફર્નિચરનું શોરૂમ છે અને હું 2014-15માં સ્કૂલમાંથી પાસ આઉટ થયેલો હતો. સ્કૂલે ઓબ્વિયસલી અમને આજે અમે જે છે તે કસે ને કસે સ્કૂલના લીધે જ છે. અમે જે લોકોને મળેલા હતા, જે ટીચર્સને મળેલા હતા, એમને જે અમને ગાઈડન્સ આપ્યું તેના લીધે અમને બહુ જ હેલ્પ થઈ છે અમારા બિઝનેસમાં ને ઇવન અમારા લાઈફમાં. એકદમ જ જૂના દિવસો યાદ આવી જાય છે, એકદમ નોસ્ટેલ્જિક ફીલ થાય છે. બધા ટીચર્સને મળીએ તો એવું લાગે છે કે એ લોકો અમારા રિયલ વેલવિશર્સ હતા. બધાને મળીને એકદમ એકદમ ખુશી થાય છે. બસ બધાને કહેશો કે તમે લોકો મિસ કર્યું એક બહુ સારું ઇવેન્ટ,
અને બધા સાથે આવું ભેગા થાય એવું બહુ રેરલી થાય, કારણ કે 8-10 વર્ષ થઈ ગઈ અમને લોકોને સ્કૂલ છોડીને, તો બહુ મજા આવી ગઈ બધાને મળીને અને બધા કનેક્ટમાં રહેશો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.